વૈશાલીના રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર 8 જુદી જુદી ઘટનાઓમાં વન્યપ્રાણી સિંહ રેલવે ટ્રેક પર દાખલ થયેલ હતા અને કુલ 7 વન્યપ્રાણીઓનું એક ગ્રુપ છે, જેમાં એક માદા છે અને 6 પાટલા છે. રાત્રિના 4 જુદા જુદા સમયગાળા દરમિયાન આ તમામ વન્યપ્રાણીઓ રેલવે ટ્રેક પર નોંધવામાં આવેલ હતા. આ સિવાય બીજા 9 વન્યપ્રાણીઓ જુદા જુદા સ્થળો પર રેલવે ટ્રેક પર હાજરી નોંધવામાં આવેલ હતી. વન વિભાગના દ્વારા રોકવામાં આવેલ રેલવે સેવકો જયસુખભાઈ, ભોળાભાઈ, નાગરાજભાઈ, મેહુલભાઈ, વનપાલ ઇન્દુભાઈ ગોહિલ, પરિક્ષેત્ર વન અધિકારી, તમામ સ્ટાફની સાવચેતીને કારણે આ તમામ વન્યપ્રાણીઓને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી ખસેડવામાં વન વિભાગને સફળતા મળેલી છે. આવો જ એક બનાવ ગત તારીખ 15ના રોજ બનવામાં આવેલ હતો. ડુંગરપડા રેલવે ટ્રેક પર સિંહની હાજરી નોંધવામાં આવેલ હતી અને ત્યાંના ખેડૂત શ્રી પ્રવીણભાઈ ચૌહાણ દ્વારા વન વિભાગને જાણ કરતાં તાત્કાલિક વન વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી અને એરિયા સ્કેન કરવામાં આવેલ હતો અને વનપાલ હરપાલસિંહ સરવૈયા દ્વારા પોતાના જીવના જોખમે આ નર જે વન્યપ્રાણી રેલવે ટ્રેક પર હતો તેને ખસેડવામાં આવેલ હતો અને એક મોટી દુર્ઘટના અટકાવવામાં વન વિભાગને સફળતા મળેલી છે. મે મહિનાની વાત કરીએ તો મે મહિનામાં આ રેલવે ટ્રેક પર 114 વન્યપ્રાણીઓને બચાવવામાં વન વિભાગને સફળતા મળેલી છે અને કુલ 62 બનાવ બનેલા છે કે જેમાં વન્યપ્રાણીઓની હાજરી રેલવે ટ્રેક પર નોંધવામાં આવેલી છે. તો રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર વન વિભાગ સાવચેત છે, કોઈપણ અકસ્માતની ઘટના ના બને તે માટે મોનિટરિંગ સતત કરવામાં આવી રહ્યું છે અને આ વિડીયોના માધ્યમથી રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર વસતા તમામ ખેડૂતો અને માલધારી ભાઈઓને હું વિનંતી કરવા માગું છું કે જ્યારે પણ રેલવે ટ્રેકની આસપાસ તેમના ગામમાં વન્યપ્રાણી સિંહની હાજરી નોંધાય તો વન વિભાગના સ્ટાફનો સંપર્ક કરવો અન્યથા ફોરેસ્ટ હેલ્પલાઇન નંબર 1926 પર સંપર્ક કરવો. આપના એક કોલથી અબોલ જીવનો બચાવી શકાશે. આભાર. જય હિન્દ. જય ભારત.